નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટીનું આપણે પેપર સોલ્યુશન એસીમુ જોવાના છીએ જો મિત્રો તમને અમારું આ પેપર સોલ્યુશન પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવા વિડીયો અને મોડલ પેપર વધારે મેળવવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચાલો મિત્રો આપણે વધારે ટાઈમ ન લેતા આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ તો મિત્રો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે આ પંક્તિ ક્યાં કવિની છે તો આ પંક્તિના રચયતા કોણ છે તો આ પંક્તિ છે ઉપેન્દ્રાચાર્યની ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગદ્યાર્થ ગ્રહણની સંધિ છૂટી પાડો તો ગદ્યાર્થ ગ્રહણ જે શબ્દ છે તેની સંધિ છૂટી પાડીએ તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી એટલે કે ગદ્ય પ્લસ અર્થ પ્લસ ગ્રહણ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે જલ્દી આવો આ જલ્દી આવોમાં આ જલ્દી શું છે તો જલ્દી આવોમાં જે આ જલ્દી શબ્દ આપેલો છે તે શું છે તો આ એક અવયવ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોઈએ કે ગ્રાહ્ય શબ્દનો વિરોધી શબ્દ આપો તો ગ્રાહ્યનો વિરોધી થશે છોડવું તો ગ્રાહ્ય એટલે મેળવવું તો તેનો વિરોધી થશે છોડવું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે અકર્મીનો અકર્મીનો પડ્યો કાણો આ કહેવતનો અર્થ કયો છે તો અકડમીનો પડ્યો કાણો આ કહેવતનો અર્થ શું થશે તો તેમાં જવાબ છે કમનસીબ વ્યક્તિને માથે જ દુઃખ આવે છે એટલે કે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે કેવળ તમારા માન ખાતર આવીશ તો આજે કેવળની નીચે અંડરલાઈન છે તો આ રેખાંકિત પદનો નિપાતનો પ્રકાર ઓળખાવો તો આ કેવા પ્રકારનો નિપાત છે તો તેમાં જવાબ આવશે સીમાવાચક નિપાત એટલે ઓપ્શન બી પ્રશ્ન નંબર કે કયા શબ્દની જોડણી ખોટી છે તો આમાં જે ચાર અલગ અલગ શબ્દો આપેલા છે તેમાંથી કયો શબ્દની જોડણી ખોટી છે તો તેમાં જવાબ આવશે નીતિ રીતિ તો નીતિ રીતિ જે શબ્દની જોડણી છે તે ખોટી છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કે નીચેનામાંથી કયો અર્થ તલ પાપડ થઈ જવું એ રૂઢિપ્રયોગનો અર્થ નથી થતો હતો નથી આ તલપાપડ થઈ જવું એનો એવો સમાનાર્થી જે રૂઢિપ્રયોગ છે નીચેનામાંથી કયો નથી તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ભાવ વિભોર થઈ જવું તો તલપાપડ થઈ જવું તેનો ટૂંક તેનો જે અર્થ થાય છે તે ભાવ વિભોર થઈ જવું તેવો અર્થ થતો નથી

પ્રશ્ન નંબર કે વર્ણાનુપ્રાસ અલંકારના પ્રયોજનથી મૌખિક અને લેખિત અભિવ્યક્તિમાં શું સર્જાય છે તો વર્ણાનુપ્રાસ આપણે અલંકાર વાપરીએ તો તેની અંદર મૌખિક અને લેખિતમાં શું ફેરફાર પડે છે તો તેની અંદર જવાબ આવશે ધ્વનિ માધુર્ય આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર કે નીચે પૈકી કયું ઉદાહરણ યમક અલંકાર નું નથી તો બનવું પડે આ પંક્તિ કયા છંદની છે તો આ પંક્તિ કયા છંદમાં આવશે તો તેમાં જવાબ આવશે અનુષ્ટુપ છંદમાં માં ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ કે નીચે આપેલા સમાનાર્થી શબ્દની સાચી જોડણીનો યોગ્ય ક્રમ કયો થશે તો નીચે જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થીમાં સાચો ક્રમ કયો થશે તો તેની અંદર જવાબ આવશે સૌથી વાદળ તો વાદળનું સમાનાર્થી થશે જીમૂત ત્યારબાદ છે સિંહ તો સિંહનું સમાનાર્થી શું થશે તો સિંહનું સમાનાર્થી થશે હરી ત્યારબાદ છે સફેદ તો સફેદનું આવશે સૂચી અને હોડી તો હોડી સામે આવશે પનાઈ તો આ ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર કે નીચે પૈકી કયો અવયવનો પ્રકાર નથી તો અવયવનો પ્રકાર અવયનો પ્રકાર નીચેનામાંથી કયો નથી તો તેની અંદર જવાબ આવશે સમુચ્ચ બોધક જે અવ્યયનો પ્રકાર નથી પ્રશ્ન નંબર સોળ કે પુરુષો અને સ્ત્રીઓને સમાન તક અને પગાર મળે તે બાબતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે તો તેની અંદર જવાબ આવશે અનુચ્છેદ નંબર ઓગણચાલીસમાં પ્રશ્ન નંબર કે કોષા ચિત્રો જુએ છે તો કોષા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે તો આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે તો આમાં કઈ વિભક્તિ આવશે તો તેની અંદર જવાબ આવશે કર્મ અર્થે દ્વિતીય વિભક્તિ એટલે દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર કે વિલાસ તરત લાગી આ વાક્યમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ કે કાગના ભજનો સાંભળે આ પ્રેરક વાક્યમાં વાક્ય રચના કેવી થશે તો આ કાગના ભજનો સાંભળે આની પ્રેરક વાક્ય રચના કેવી થશે તો તેની અંદર જવાબ આવશે પિતાને કાગના ભજનો સંભળાવે એટલે ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ કે નીચે પૈકી કયું વાક્ય કર્મણી પ્રયોગનું છે તો કર્મણી પ્રયોગનું નીચેનામાંથી કયું વાક્ય છે તો તેમાંથી જવાબ આવશે મારાથી સ્ત્રીઓ દૂરથી પૂજાય છે પ્રશ્ન નંબર એકવીસ કે સ્પેક્ટ્રોમીટર જે લેખકના કટાર લેખક કોણ છે તો આ સ્પેક્ટ્રોમીટર જે લેખ છે તેના એક જે કટાર છે તેના લેખક કોણ છે તો તેની અંદર જવાબ આવશે જય વસાવડા નરેશા પ્રશ્ન નંબર ત્રેવીસ કે વિરામચિહ્નની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે તો વિરામચિહની દ્રષ્ટિએ સાચું વિધાન કયું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે મને કંઈ ખબર હતી કે તમે અહીં જ હસો ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ કે નીચેના શબ્દકોશનો કયો ક્રમ સાચો નથી તો સાચો નથી તે ક્રમ આપણે મિત્રો શોધવાનો છે તો કયો ક્રમ નીચેનામાંથી સાચો નથી તો તેની અંદર જવાબ આવશે પતંગ પ્રતાપ પારકા અને પોતીગુ આનો ક્રમ આ સાચો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર પચીસ કે રસોઈઓ મહેમાનોને લાડુ પીરસે છે તો આ વાક્યમાં મુખ્ય કર્મ કયું છે તો રસોયો મહેમાનોને લાડુ પીરસે છે તો આ આ કાવ્ય પંક્તિના રચયતા કોણ છે તો તેની જવાબ આવશે મીરાબાઈ પ્રશ્ન નંબર સત્યાવીસ કે ભરત ગોત્રના લજ્જાચીર આ નાટકના રચયતા કોણ છે તો તેમાં જવાબ આવશે કવિ નાનાલાલ હિમાલય નોંધો ગીતા કર્યો છે રવિન્દ્રનાથ ટાગોરની જે કૃતિ ગીતાંજલિ છે તેનો અનુવાદ કોને કરેલો છે તો તેમાં જવાબ આવશે ગૌરીશંકર જોશી પ્રશ્ન નંબર ત્રીસ કે ફિલસુફ કોનું ઉપનામ છે તો આ ફિલસુફ જે છે તે કોનું ઉપનામ છે તો તેમાં જવાબ આવશે ચીનુભાઈ પટવા પ્રશ્ન નંબર એકત્રીસ કે અગન પિપાસા આ નવલકથાના લેખક કોણ છે તો તેની અંદર જવાબ આવશે કુંદનિકા કાપડિયા

પ્રશ્ન નંબર કે ગુજરાતી કાવ્ય દોહન ક્યા મહાનુભાવની રચના છે તો તેમાં જવાબ આવશે કવિ દલપતરામ ની પ્રશ્ન નંબર પાંત્રીસ કે નિરંકુશ જે તખલુસ છે તે ક્યાં મહાનુભાવનું છે તો નિરંકુશ તખલુસ છે કરશનદાસ માણેક પ્રશ્ન નંબર છત્રીસ કે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લાયબિલિટી તો લાયબિલિટીનું ઓપોઝિટ એટલે કે વિરોધી શું થશે તો તેની અંદર જવાબ આવશે એક્ઝેમ્સન એટલે કે ઓપ્શન બી પ્રશ્ન નંબર સાડત્રીસ કે યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા લેટ ટુ ઓફિસ નાવ ઓનવર્ડ્સ તો તે બંને ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે યુ વિલ યુ વિલ નોટ બી લેટ ટુ ઓફિસ નાવ ઓનવર્ડ્સ પ્રશ્ન નંબર 38 કે વુમેન આર વેયરિંગ ખાલી જગ્યા કાઇન્ડ ઓફ જ્વેલરી તો તેની અંદર જવાબ આવશે ટ્રેડિશનલ પ્રશ્ન નંબર 39 કે ઇફ ઇટ ખાલી જગ્યા વી શેલ સ્ટે એટ હોમ તો તે ખાલી જગ્યામાં જવાબ આવશે ઓરેન્જ એટલે ઓપ્શન બી પ્રશ્ન નંબર 40 કે સમબડી હેઝ કોલ્ડ ત્યારબાદ ખાલી જગ્યા તો તેની અંદર જવાબ આવશે હેવન્ટ ધે પ્રશ્ન નંબર એકતાલીસ કે મીના ખાલી જગ્યા ધ પ્રાઇમ મિનિસ્ટર નેક્સ્ટ મંથ તો તેની અંદર સાચો જવાબ બનશે ઇઝ ગોઈંગ ટુ ટુ મીટ મીટ એટલે કે મીના ધ પ્રાઇમ મિનિસ્ટર નેક્સ્ટ પ્રશ્ન નંબર બેતાલીસ કે વિચ વન ઓફ ધ ફોલોઇંગ વર્ડ ઇઝ નાઉન તો નીચેનામાંથી કયું નાઉન છે તો તેની અંદર જવાબ આવશે નોલેજ તો નોલેજ એ નાઉન છે તે ત્યારબાદ પ્રશ્ન નંબર તેતાલીસ કે

પ્રશ્ન નંબર સુડતાલીસ કે સપ્લાય ધ કરેક્ટ પ્રોનાઉન્સ તો પ્રોનાઉન્સ સાચું આપણે મેકવાનું છે કે પાર્થ એન્ડ મીથ હેવ એ હાઉસ ખાલી જગ્યા હાઉસ ઇઝ ક્વાઇટ બિગ તો આમાં આપણે જે ખાલી જગ્યાના સ્થાને કયું પ્રોનાઉન આવશે તો તેમાં જવાબ આવશે ધેર એટલે ઓપ્શન એ પ્રશ્ન નંબર 48 કે ખાલી જગ્યા ઓવર લીવ્સ ફોર અ વીક ખાલી જગ્યા બાય her તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી એટલે કે will be granted એટલે કે will અને બીજી ખાલી જગ્યામાં આવશે granted એટલે કે will our leaves for a week be granted by her ત્યારબાદ પ્રશ્ન નંબર 49 કે આશિષ ઇઝ રીલી ખાલી જગ્યા હિસ્ટરી હિસ્ટરી ઇસ્પેક સ્પેશિયલી જાપાનીઝ હિસ્ટરી તો તેની અંદર જવાબ તો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ઇન્ટરેસ્ટેડ ઇન હિસ્ટ્રી પ્રશ્ન નંબર પચાસ કે ચિલ્ડ્રન ખાલી જગ્યા અનડ્યુ ઇમ્પોર્ટન્ટ તો ખાલી જગ્યાના સ્થાને જવાબ આપણે બનશે ઓપ્શન સી એટલે કે શુડ નોટ બી ગીવન પ્રશ્ન નંબર એકાવન કે દસ ટકા લેખે બે વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત પાંચસો ને પચાસ રૂપિયા છે તો મૂળ રકમ કેટલી હશે તો તેની મૂળ રકમ કેટલી હશે તો તેમાં જવાબ આવશે પંચાવન હજાર ત્યારબાદ પ્રશ્ન નંબર બાવન જોઈએ કે સાત વાગે ને વીસ મિનિટ પર કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો સાત વાગે ને વીસ મિનિટે કલાક કાંટા ને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો તેમાં જવાબ આવશે સો અંશનો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેપન કે એક એક વ્યાપારીને એક વસ્તુ દસ ટકાની ખોટથી વેચી પણ જો તેણે તેની પડતર કિંમત કરતાં એકસો ને દસ રૂપિયા નફો થયો હોત તો તમારે આ વસ્તુની પડતર કિંમત છે તો તો આની પડતર કિંમત કેટલી હશે તેની અંદર જવાબ આવશે પડતર કિંમત હશે પાંચસો રૂપિયા ત્યારબાદ પ્રશ્ન નંબર ચોપન જોઈએ કે નીચે દર્શાવેલ આકૃતિઓમાં પાંચમા ક્રમે કઈ આકૃતિ આવશે તો અહીંયા જે આકૃતિ આપેલી છે

ચારસોને પચ્ચીસ મીટર છે તો તે ટ્રેનની કલાકની ઝડપ કેટલી હશે તો તે ટ્રેનની કલાકની ઝડપ કેટલી હશે તો તેમાં જવાબ આવશે નેવું કિલોમીટર પ્રતિ કલાક પ્રશ્ન નંબર છપ્પન કે એક મહિલા અને એક પુત્રની સરેરાશ ઉંમર ઓગણીસ વર્ષ છે તેમની ઉંમરનું પ્રમાણ સોળ જેમ ત્રણ છે તો પુત્રની ઉંમર તો પુત્રની ઉંમર કેટલી હશે તો તેની અંદર જવાબ આવશે પુત્રની ઉંમર હશે છ વર્ષ પ્રશ્ન નંબર સત્તાવન કે એકનો સ્ક્વેર બેનો સ્ક્વેર ત્રણનો નો ચારનો સ્કવેર પાંચનો સ્ક્વેર છનો સ્ક્વેર પ્લસ સાતનો નો સ્કવેર અને સરેરાશ કેટલી થશે તો આ જે આપણને વીસ પ્રશ્ન નંબર અઠાવન કે એક છાબલીમાં દર પાંચ મિનિટે ફૂલો બમણા થઈ જાય છે એટલે એક છાબલી જે છે તેની અંદર દર પાંચ મિનિટે ફૂલો બમણા થઈ જાય છે અને છાબલી ચાલીસ મિનિટમાં ભરાઈ જાય છે તો તે અડધી છાબલી કેટલા સમયમાં ભરાશે તો જો ચાલીસ મિનિટમાં છાબલી ભરી જતી હોય તો અડધી છાબલી ભરાતા કેટલો ટાઈમ લાગશે તો અડધી છાબલી ભરાતા તેને કેટલો ટાઈમ લાગે તો તેમાં જ હશે પાંત્રીસ મિનિટ કારણ કે તે દર ચા જે છે દર ચાલીસ મિનિટમાં ભરાઈ જાય છે પરંતુ દર પાંચ મિનિટે તે ફૂલો બમણા થાય છે તો પાંત્રીસ મિનિટમાં જ્યારે અડધી ભરાણી છે ત્યારે બીજી પાંચ મિનિટે ડબલ થઈ જાય છે તો પાંત્રીસ મિનિટમાં પાંત્રીસ મિનિટમાં અડધી ભરાણી હશે

તો તે માથા ગણતા ચાલીસ થાય છે જ્યારે પગ ગણતા એકસો ત્રીસ થાય છે તો તેની પાસે કુકડાની સંખ્યા કેટલી હશે તો ટોટલ કુકડા તેની પાસે કેટલા હશે તો પંદર પ્રશ્ન નંબર કે પાંચ ઘંટડીઓ ક્રમશ નવ છ ચાર દસ અને આઠ સેકન્ડના અંતરે વાગે છે તો એક કલાક તો એક કલાકમાં કેટલી વાર એક સાથે વાગશે તો તેની અંદર જવાબ આવશે દસ આવશે તો ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેસઠ કે એક ભેંસને સાત મીટર વડે દસ મીટર બાજુવાળા ચોરસ ખેતરના એક ખૂણામાં બાંધવામાં આવી છે તો તે ક્ષેત્રફળ ચરી શકશે નહીં તો તે કેટલાક ક્ષેત્રફળમાં ચરી શકશે નહીં તો તેની અંદર તેની અંદર જવાબ આવશે એકસઠ પોઈન્ટ ચાર એકસઠ સોરી એકસઠ પોઈન્ટ પાંચ ચોરસ મીટરમાં તે ચરી શકશે નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર ચોસઠ જોઈએ કે એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું કે તેની પત્ની મારા પિતાની એકમાત્ર પુત્રી છે એટલે કે 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 તેની 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 માતા કારણ જે પત્ની છે તે મારા પિતાની એક પુત્રી છે એટલે કે મારા પિતાની એકમાત્ર પુત્રી છે તો તેમાં તો તે પુરુષનો તે મહિલા સાથે શું સંબંધ હશે તો તે પુરુષનો મહિલા સાથે શું સંબંધ હશે તો તેમાં છે પતિનો સંબંધ જવાબ આવશે પાંત ત્યારબાદ પ્રશ્ન નંબર છાસઠ જોઈએ કે ઇક્વિનોન્સ દિવસ અને રાત સરખા રહેવાની ઘટના કયા દિવસે બને છે એટલે કે દિવસ અને રાત સરખા રહેવાની ઘટના ક્યારે બને છે તો તેની તેની અંદર અંદર એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ત્યારબાદ પ્રશ્ન નંબર સડસઠ કે વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા તો તેમાં જવાશે સર પ્રતાપસિંહ પ્રશ્ન નંબર અડસઠ કે યોગ્ય જોડકા જોડો તો આપણે આ જે યોગ્ય જોડકા જોડવાના છે તો તે આપણે યોગ્ય જોડકા જોડીએ તો તેમાં સૌથી પહેલાં આવશે સોડિયમ કાર્બોનેટ તો સોડિયમ કાર્બોનેટમાં શું આવશે તો કે ધોવાના ધોવાના સોડા ત્યાર પછી સોડિયમ બાય કાર્બોનેટ તો તેની સામે આવશે ખાવાના સોડા ત્યારબાદ સોડિયમ પેરોક્સાઇડ તો સોડિયમ પેરોક્સાઇડ સામે આવશે ઓક્સિજનની બનાવટમાં ઉપયોગ થાય છે અને સોડિયમ તો સોડિયમનો ઉપયોગ થાય છે ફોટોગ્રાફીમાં તો તેની અંદર સાચો જવાબ બનશે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણસી જોઈએ કે સિંદૂર શેનું સંયોજન છે તો આજે સિંદૂર જે છે તે શેનું સંયોજન છે તો તેમાં જવાશે સીસાનું એટલે કે શિશુ ઓપ્શન બી પ્રશ્ન નંબર સી જોઈએ કે એવરેસ્ટ આરોહણ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા એટલે કે એવરેસ્ટ ટુ ચળ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો તેમાં જવાશે બચેન્દ્રી પાલ પ્રશ્ન નંબર એકોતેર કે રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં ગ્રામ પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવેલી છે તો આવશે અનુચ્છેદ એટલે કે કલમ નંબર નંબર ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો તો આપણે જે યોગ્ય જોડકા જોડવાના છે તો જેની અંદર સૌથી પહેલો પ્રશ્ન સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે રણથમ્પોર વન્યજીવ અભયારણ તો વન વનથંભર વણ રણથંભોર સોરી મિત્રો રણથંભોર વન્યજીવ અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે તો તેમાં જવાબ આવશે રાજસ્થાન ત્યારબાદ છે પેરિયાર અભ્યારણ તો પેરિયાર અભયારણ્ય આવેલું છે કેરળ ત્યારબાદ છે કાર્બેટ નેશનલ પાર્ક તો કાર્બેટ કાર્બેટ નેશનલ પાર્ક આવે છે ઉત્તરાખંડ અને મુદ મુદુમલાય અભયારણ્ય તે આવેલું છે તમિલનાડુમાં તો તેમાં સાચો જવાબ જવાબ બનશે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ તો સોરી તોતેરમો જોઈએ કે નીચેનામાંથી કયું સૌથી પ્રાચીન વાદ્ય છે તો નીચેનામાંથી કયું વાદ્ય સૌથી પ્રાચીન છે તો તેમાં જવાબ આવશે વીણા પ્રશ્ન નંબર ચુંબોતેર કે વિશ્વ વિકલાંગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વિશ્વ વિકલાંગ દિવસ મનાવવામાં આવે છે ઓગણીસ માર્ચના રોજ પ્રશ્ન નંબર પિંચોતેર કે રૂડાની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો રૂડાની વાવ આવેલી છે ગાંધીનગર જિલ્લામાં

ઓળખાતા હતા તો તેમાં જવાબ આવશે સામંતના નામે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોર્યાસી જોઈએ કે કિનન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો આ કિનન સ્ટેડિયમ છે જે જમશેદપુર ખાતે આવેલું છે પ્રશ્ન નંબર કે કઈ સમિતિની મદદથી બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી તો છે સમિતિ દ્વારા તો બેતાલીસ બંધારણીય સુધારામાં આ સ્વર્ણસિંહ સમિતિની ભલામણના હિસાબે બેતાલીસ બંધારણીય સુધારો ઓગણીસો છોતેરમાં આપણા બંધારણની અંદર મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી જે મૂળભૂત ફરજો પહેલા જ્યારે ઉમેરવામાં આવી ત્યારે દસ મૂળભૂત ફરજો હતી ત્યારબાદ છાસીમો બંધારણીય સુધારો બે હજાર બેમાં એક અગિયારમી એક ફરજ ઉમેરવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ્યાસી કે કયું નૃત્ય પાકને પાકને ખાડવામાં આવે તે સમયે કરવામાં આવે છે તો તે નૃત્યનું નામ છે ઢોલો રાણો નૃત્ય પ્રશ્ન નંબર સત્યાસી કે તણછાઈ કાપડનું ઉત્પાદન કયા સ્થળ સાથે સંકળાયેલું છે તો તેની અંદર જવાબ આવશે સુરત સાથે

પૂનમ યાદવ બાણું ઓપરેશન બ્લુ સ્ટાર સાથે સંકળાયેલા પ્રધાનમંત્રી કોણ છે તો ઓપરેશન બ્લુ સ્ટાર સાથે કયા પ્રધાનમંત્રી સંકળાયેલા છે તો તેમાં જવાબ આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે ધ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા આ સંસ્થાના સ્થાપક કોણ હતા તો તેની અંદર જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રશ્ન નંબર ચોરાણું કે નર્મદા ઘાટ કોની સમાધિ છે તો તેમાં જવાબ આવશે ચિમનભાઈ પટેલ પ્રશ્ન નંબર પંચાણું કે રાજ્યસભામાં નિયુક્ત પ્રથમ અભિનેત્રી કોણ હતા તો કે રાજ્યસભામાં કયા અભિનેત્રીની નિયુક્ત કરવામાં આવી હતી કે સૌપ્રથમ કયા અભિનેત્રીની નિયુક્ત કરવામાં આવી હતી રાજ્યસભામાં તો તેમાં જવાબ આવશે નર્ગિસ હતા તો તેમાં જવાબ સાણંદના પ્રશ્ન નંબર સત્તાણું કે ફળોમાં આવતી મીઠી વાસનું કારણ શું હોય છે તો ફળોમાં જે મીઠી વાસ આવે છે તેનું કારણ શું હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એસ્ટર

ત્યારબાદ આજના છેલ્લો પ્રશ્ન પ્રશ્ન એટલે કે કે સંથારો કયા ધર્મ સાથે સંબંધિત છે તો સંથારો કયા ધર્મ સાથે સંબંધિત તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એટલે કે જૈન જૈન ધર્મ સાથે તો મિત્રો આ સંથારો જે છે સંથારો કોને કહેવામાં આવે છે તો કે સંથારો એને કહેવામાં આવે છે કે જે મનુષ્ય પાણી ખોરાક કે કોઈ પણ અન્ન અને જળ લીધા વગર જ્યારે પોતાના શરીરને તડપાવી તડપાવીને જ્યારે મૃત્યુ આવે મૃત્યુ લાવે તડપાવી તડપાવ તડપાવીને તેને સંથારો કહેવામાં આવે છે તો જૈન ધર્મમાં આ સંથારો એટલે કે તડપાવી તડપાવીને મૃત્યુ લાવવું તો તેને સંથારો કહેવામાં આવે છે તો મિત્રો આપણે આજે આ પેપર સોલ્યુશન એસીમું જોયું જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવા વધારે મોડલ પેપર અને પેપર સોલ્યુશન અને જીકે સિરીઝના વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નીચે જે રેડ બટન છે તેના ઉપર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ત્યારબાદ બાજુમાં આવેલું જે બે લાઇકન છે તેને પણ ઓન કરી દેજો જેથી જ્યારે પણ આપણે કોઈ આપણી ચેનલમાં નોલેજ સાથેની ચેનલમાં આપણે વિડીયો અપલોડ થાય તો તેનો નોટિફિકેશન ેશન તમને તરત જ મળી રહે તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે મળશું એક આવતા નવા ફ્રેશ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ